पालिकानी पाणी आपवामां लागवक होवानी वात सामे आवी रही छे। स्टेन्डिंग कमिटीना चेरमेनना वोर्डमां दररोज पाणी वितरण कराय छे। बीजी तरफ वोर्ड नंबर 11मां एकांतरे पाणी वितरणनो आक्षेप थई रह्यो छे। स्टेन्डिंग कमिटी चेरमेनना विस्तारमां घर दीठ 150 लीटर पाणी वितरण कराय छे, ज्यारे पंडित दीनदयाळ आवासमां एकांतरे 150 लीटर पाणी आपवामां आवे छे। राजकोट में उनाळो आवे के पाणीनी पारायण छे ते जोवा मळती होय छे। महानगरपालिका पाणी पाछळ जेटलो खर्चो करे ते बधो पाणीमां जतो होय तेवी वात छे ते सामे आवती होय छे। फरी एक वखत राजकोट में लागवकशाही छे ते सामे आवी रही छे, कारण के आवास योजनामां जे स्टेन्डिंग चेरमेन छे तेना द्वारा जे बनावामां आवेली आवास योजना छे तेमां रेग्युलर पाणी आपवामां आवी रह्युं छे, तो बीजी तरफ मुख्यमंत्रीनी आवास योजना छे तेमां एकात्रा पाणी आपवामां आव्युं छे। महिलाओ खास परेशान छे। बेन शुं कहेशो, ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ભયંકર ગરમી પડી રહી છે અને પાણી નથી આવી રહ્યું અને પાણી એકત્રા આવે ભાઈ, એમાં આટલા પાણીમાં શું થાય અને આટલી મોંઘવારી, આટલા શાકભાજી મોંઘા, છોકરાઓની ફી ભરવી, આટલું બધું મોંઘું અને આ વેચાતું પાણી લેવાનું, રોજ રોજનું પીવાનું અને એકત્રા વાપરવાનું આવે તો એટલા પાણીમાં શું થાય? તો અમે ઘણીવાર ઓફિસમાં ગયેલ પણ ઓફિસમાં કાંઈ અમને નથી ઓલું મળતું, એને હિસાબે એમ કે એકત્રા આવે ને બદલે અમને મ્યુનિસિપાલિટીની લાઈન ને નળનું પાણી મળે ને એવી અમે બહુ જ હેરાન થાય છે પાણી વિના। કરોડો રૂપિયાના જે આવાસ તો બનાવીને કા શોભાના ગાંઠિયા સમાન લાગે છે? આ ચોક્કસ શોભાના ગાંઠિયા સમાન લાગે છે, કોઈ પણ જાતની પૂરતી સુવિધા નથી, કોર્પોરેશનમાં પણ ભળી ગયું છે પણ છતાં પણ અમને કોઈ સર્વે કરવા પણ નથી આવ્યું ને કોર્પોરેશન નું પાણી પણ આપ્યું નથી, અમે હાઉસટેક પણ ભરેલો છે, હાઉસટેક પણ ભરેલો છે ને અહીંયા 6000 ની વસ્તી છે, છતાં પણ કોઈ પ્રતિભાવ અમને આપતો નથી, અમે ઓફિસમાં પણ અનેક વખત રજૂઆત કરીએ છીએ અને જે લોકો આવ્યા હતા મત માટે એ લોકોને પણ અમે મતનો બહિષ્કાર કરેલો હતો પણ છતાંય પણ અમારી માગણી સંતોષાણી નથી, તો આ અંગે યોગ્ય નિર્ણય આવે એવી અમારી વિનંતી છે। ચોક્કસ બેન, બાળકોને પરીક્ષા ચાલી રહી છે, પાણીની કેવી સમસ્યા? બાળકોને સ્કૂલે જવાનું હોય છે, પાણી પીવાનું હોય છે, કેવી સમસ્યા? બહુ સમસ્યા હોય છે, કોઈ મહેમાન આવ્યો હોય તો પાણી ક્યાંથી કાઢવું અમારે, એટલે બહુ જ સમસ્યા હોય છે, પાણીની તકલીફ પડે છે બહુ અમને અહીંયા। ચોક્કસ, શું કહેશો બેન, પાણીની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નહીં? એમાં એવું છે કે અમે વારંવાર ઓફિસમાં પણ નોટિસ આપી છે, બધાને જાણ કરી છે પણ છતાંય અમારો એને શાંતિથી કોઈ જવાબ આપ્યો નથી અને અમને કોઈ દિવસ પાણી બરાબર મળ્યું નથી, રોજ સવારે પાણી જતું, એવું અમારે તકલીફ થયા રાખે છે। ચોક્કસથી અહીંયા પુરુષો પણ ભાઈ શું કહેશો, વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પાણી મામલે કોઈ નિરાકરણ નથી આવતું? આ યોજના 6 વર્ષથી અમારી પાણીની સતત ડિમાન્ડ છે પણ સરકાર પાણી જો પૂરું પાડવા માટે અસમર્થ હોય તો સરકારી આંકડા અને સારું સરકારમાં લગાડવા માટે આવા મોટા મોટા હાઉસિંગ યોજનાઓ બનાવવી ન જોઈએ, પેલા પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ પછી આ યોજનાઓ માટે અમલ કરવું જોઈએ। હવે અત્યારે જે લોકો રહેવા બધા આવી ગયા છે એ પાણી માટે બહુ જ હેરાન છે, દર ઉનાળો આવે એટલે અમારે આરામે અહીંયા ઉભી ને ઉભી હોય છે, સરકાર ખબર નહીં પાણી અહીંયા પૂરું પાડતી, બાજુમાં જ ડેમ છે, અહીંથી સોની યોજનાની વાતો થાય છે, જળ નળની વાત થાય છે પણ હમણાં સુધી અહીંયા કઈ પહોંચતું નથી। રાજકોટની આવાસ યોજનામાં લોકો છે તે પાણીનો સામનો છે તે કરી રહ્યા છે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રંગોલી પાર્ક આવાસ યોજનાના લોકો છે તે એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે, કારણ કે અહીંયા જે મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણની વાતો કરવામાં આવે છે કે 24 કલાક પાણી વિતરણ કરવામાં આવશે પરંતુ અત્યારે છે છતાં પણ લોકોને પાણી છે તે નથી મળતા, અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સનિમય વી ટીવી ન્યૂઝ રાજકોટ।